નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, RIJADEJA.com વેબસાઇટના ડેઇલી કરંટ અફેર્સ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના હસ્તે ઉત્તર પ્રદેશ ખાતે નવા દીનદયાળ ઉપાધ્યાય રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સ્ટેશનને પહેલાં મુગલસરાય જંક્શન તરીકે ઓળખવામાં આવતું હતું. વારાણસીમાં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના આયુર્વિજ્ઞાન સંસ્થાન IMSના દરજાને વધારી અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા કરવા માટેની સમજૂતી પર ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા. ભારતને એશિયા પ્રશાંત પ્રશાસન વિકાસ સંસ્થા એટલે કે AIBDની 44મી વાર્ષિક બેઠકમાં અધ્યક્ષ તરીકે ભારતની પસંદગી કરવામાં આવી. AIBDનું પૂરું નામ એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ છે. અધ્યક્ષ તરીકે ભારતની આ મુદત 2 વર્ષની રહેશે. આ બેઠકમાં ઉપાધ્યક્ષ તરીકે શ્રીલંકાને પસંદ કરવામાં આવ્યું છે. AIBD સંસ્થામાં એશિયા પ્રશાંત ક્ષેત્રોના ભારત સહિતના કુલ 26 દેશો છે. GST કાઉન્સિલ દ્વારા રૂપે કાર્ડ અને ભીમ એપથી પેમેન્ટ કરવા બદલ GSTમાં 20% કેશબેક આપવાની પાયલટ યોજનાને મંજૂરી આપવામાં આવી. જે રાજ્ય આ યોજનાનો સ્વીકાર કરવા માટે સહમત થાય તે રાજ્યોમાં જ આ યોજનાનો અમલ થશે. આર્થિક થિંક ટેન્ક NCAER એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ દ્વારા રોકાણ માટે અનુકૂળ રાજ્યના સર્વેમાં દિલ્હીને ટોચનું સ્થાન આપવામાં આવ્યું. આ સર્વેમાં કુલ 6 પાસાઓને ધ્યાને લેવામાં આવ્યા છે, જેમાં જમીન, શ્રમ, માળખાકીય સુવિધા, આર્થિક વાતાવરણ, સરકારી વ્યવસ્થા, રાજકીય સ્થિરતા અને ધંધાકીય સૂઝને ધ્યાને લેવામાં આવ્યા છે. આ સર્વેમાં ટોપ 10 રાજ્યોમાં દિલ્હી, તમિલનાડુ, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક તેમજ પશ્ચિમ બંગાળનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સર્વેમાં ગુજરાતે 3રું સ્થાન મેળવ્યું છે. ઇંગ્લેન્ડે ભારત સામેની પોતાની 1000મી ટેસ્ટ મેચમાં વિજય મેળવ્યો. યુરોપમાં સદીનો સૌથી ગરમ દિવસ નોંધવામાં આવ્યો. સ્પેન અને પોર્ટુગલ ખાતે 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યાંના હવામાન ખાતા દ્વારા આ તાપમાન હજુ પણ 21મી સદીના ઓલ ટાઈમ હાઈ એટલે કે 39 ડિગ્રી પર પહોંચે તેવી શક્યતા દર્શાવાઈ છે. છેલ્લે વર્ષ 1977માં ગ્રીસના એથેન્સ ખાતે 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એશિયા કપ ચેસમાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના નવા વર્ઝનમાં યુઝર્સની ફોનબુકમાં UIDAIનો ટોલ ફ્રી નંબર પોતાની રીતે જ જોવા મળતો હતો તે અંગે ગૂગલ દ્વારા ભૂલ કબૂલવામાં આવી. આ બાબતમાં ગૂગલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુઝર્સને ઉપયોગી હોય એવા કુલ 112 નંબરો ઉમેરવામાં આવ્યા છે, જેમાં ભારતના યુઝર્સ માટે UIDAIનો ટોલ ફ્રી નંબર પણ સામેલ છે. કોઈપણ ફોનમાં આ રીતે પ્રીલોડ નંબર 3 લોકો જ ઉમેરી શકે છે, જેમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર, મોબાઈલ ઉત્પાદક અને ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઈડર્સનો સમાવેશ થાય છે. નાસા દ્વારા વર્ષ 2019માં અવકાશમાં મોકલવામાં આવનાર અવકાશ મિશન માટેના નામોની જાહેરાત કરવામાં આવી. જાહેર થયેલ કુલ 9 નામોમાં ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સનું નામ પણ સામેલ છે. વર્ષ 2012 પછી નાસાનું આ પ્રથમ માનવ સહિતનું મિશન રહેશે. મદ્રાસ હાઈકોર્ટના વડા ન્યાયમૂર્તિ ઇન્દિરા બેનર્જીની સુપ્રીમ કોર્ટના 8મા મહિલા જજ તરીકે પસંદગી કરવામાં આવી. અન્ય 7 મહિલા જજમાં ફાતિમા બીબી, સુજાતા વી મનોહર, રૂમા પાલ, જ્ઞાનસુધા મિશ્રા, રંજના પ્રકાશ દેસાઈ, આર ભાનુમતી અને ઇન્દુ મલ્હોત્રાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ખુલ્લા બજારમાં ડૉક્ટરની સલાહ વિના લેવામાં આવતી કુલ 343 દવાઓ પર પ્રતિબંધ લાગુ પાડવામાં આવશે. આ દવાઓમાં પેરાસિટામોલના વિવિધ ફિક્સ ડોઝનો સમાવેશ થાય છે, જેમાં પેરાસિટામોલ, ફિનાઇલ ફિન કેફિન, ક્લોરફેનિરેમાઇન મેલિએટ, કોડેઇન સિરપ અને પેરાસિટામોલ ઓપીફેનાઝોન કેફિન જેવા ડોઝનો સમાવેશ થાય છે. જસ્ટિસ ગીતા મિત્તલની જમ્મુ કાશ્મીરના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પદે નિમણૂક કરવામાં આવી. તેઓ જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા છે. તારીખ 5 ઓગસ્ટ 2018ના ન્યૂઝ અત્રે પૂર્ણ થાય છે. આજના કરંટ અફેર્સના પ્રશ્નો. પ્રશ્ન 1. AIBDનું પૂરું નામ શું છે? પ્રશ્ન 2. હાલમાં પ્રસિદ્ધ થયેલ રોકાણ માટે અનુકૂળ રાજ્યોની યાદીમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? પ્રશ્ન 3. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ કોણ બન્યા છે? તારીખ 4 ઓગસ્ટ 2018ના પ્રશ્નો. પ્રશ્ન 1. પ્રસિદ્ધ ગાયક કિશોર કુમારની અટક કઈ હતી? પ્રશ્ન 2. ગુજરાતના કયા જિલ્લા દ્વારા GLDS સિસ્ટમ શરૂ કરવામાં આવી? પ્રશ્ન 3. સ્કાય યોજનાનું પૂરું નામ શું છે? મારા જવાબો વિડીયો નીચે આપેલ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના વિવિધ વિડીયો ટ્યુટોરિયલ્સ જોવા માટે RIJADEJA.com યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.